જ્યારે રો મટીરિયલ્સના ભાવમાં પણ સતત વધારો અને મિલ માલક માલિકોને હાલ તો ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ચીનથી આયાત કરવામાં આવતા કેમિકલના ભાવમાં પણ વધારો થયો છે જેથી મિલ માલિકો જોબ વર્કના ભાવમાં વધારો નહીં કરે તો મિલને કાયમી ધોરણે તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલમાં સૌથી જે મોટા મોટો પ્રશ્ન છે એ અત્યારે કોલસાના જે રીતે ભાવ વધી ગયા છે લગભગ ડબલ કરતાં ઉપર વધી ગયા છે અને જે રીતે પાછું વધે છે એટલે આગળ હજુ કેટલા ભાવ વધશે બધા મિલવાળા અમે એસોસિએશનમાં નક્કી કરીને ઠરાવ કરીને અમે જોબચાર્જ તો વધારી રહ્યો અમે એકવાર પાછો બીજી વાર પણ વધારવા જઈએ છીએ પણ અત્યાર સુધીમાં જે કોલસાના જે રીતે ભાવ વધ્યા છે ઓલમોસ્ટ ડબલની ઉપર થઈ ગયા છે એટલે મિલોમાં જે કંઈ અમારી પાસે કામ છે થોડું ઘણું ને એ બધું કોસ્ટ ગણીએ છે તો લગભગ નફો બધો કોલસામાં જ નીકળી જાય છે